પાટણ જિલ્લામાં થતી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાટણ જિલ્લા પોલીસ સતત કાર્યશીલ છે અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ કામગીરી થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાર્કોટિક્સની બદીઓને નાબૂદ કરવા થયેલા હુકમોને પગલે અધિક પોલીસ મહાનિદેશક સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યમાં નાર્કોટિક્સ પદાર્થ, કેફી ઔષધો, મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા સરહદી રેન્જ કચ્છ ભુજ થતા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ પાટણ એસઓજીને મળેલ ખાનગી બાતમી અંતર્ગત મહેસાણાથી પાટણ આવી રહેલ ઇકો ગાડી નંબર GJ01RU4047માં ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતા ભરતસંગ ડાભી, રહેવાસી સિહોરી, જિલ્લો બનાસકાંઠા વાળાને 9 કિલો 847 ગ્રામ ગાંજો, કિંમત ₹98,470 તેમજ 1 લાખની ઇકો ગાડી સહિત કુલ 1,98,460ના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ। ગઈકાલે તારીખ 9 ઓક્ટોબર 2020 રોજ જ્યારે અમારી એસઓજીની ટીમ તેના રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ઊંચાતરણ રસ્તા ખાતે હતી તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલી હતી કે એક ઇકો ગાડીમાં 3 વ્યક્તિઓ આવે છે જેની પાસે આશરે 10 કિલોગ્રામ જેટલો ગાંજો છે। એ ગાડીને રોકતા અને તપાસ કરતા એ 3 વ્યક્તિઓ પાસેથી આ ગાંજા મળી આવેલો હતો અને અમે એ પ્રમાણે NDPS એક્ટ પ્રમાણેનો કેસ કરેલો છે। આ જે 3 આરોપીઓ છે તેમાંના 2 આરોપીઓ બનાસકાંઠાના છે અને 1 આરોપી મહેસાણાનો છે। આ સિવાય એ લોકો ગાંજો કઈ જગ્યાએથી લાવી આવ્યા અને ક્યાં વેચવાનો હતો તે બાબતે ઊંધી તપાસ માટે ટીમને સુરત અને મહેસાણા ખાતે મોકલી આપવામાં આવેલ છે। આગળની કાર્યવાહી સાહેબ શું કરશે? આમાં આરોપીઓ આગળની કાર્યવાહીમાં અમે લોકો જોઈ રહ્યા છીએ કે આ લોકો છેલ્લા ઘણા સમયથી આવા NDPSના વેચાણ સાથે સંકળાયેલા હતા કે કોઈ બીજી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા। આ સિવાય તે લોકો મેઇન કઈ જગ્યાએથી લઈ આવે છે અને ક્યાં વેચે છે અને કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલુ છે તે માટે સઘન તપાસ કરવામાં આવશે।